નીતિ સૂત્ર ચાણક્ય માણસ માત્ર દ્રષ્ટિ નિર્મળ રાખવી જોઈએ માણસની આંખમાં જો સારું જોવાની દ્રષ્ટિ હશે તો તેને બધું સારું જ દેખાશે જો દ્રષ્ટિમાં જ ખામી હશે તો સારી દુનિયા તેને ખરાબ જ દેખાશે જેને કમળો થયો હોય તેને બધું જ પીળું દેખાય યુધિષ્ઠિર રાજાને નગરમાંથી કોઈ ખરાબ માણસ ના મળ્યું અને દુર્યોધનને કોઈ સારું માણસ ના મેળવું માટે માણસની જેવી દ્રષ્ટિ હોય તેવું સામે દેખાય આપણી દ્રષ્ટિ અમૃતમય હશે તો સામે બધું અમૃતમય જ દેખાશે માટે જીવનમાં જો સુખી થવું હોય તો હંમેશા આપણે આપણી દ્રષ્ટિ અમૃતમય રાખવી કે ત્યાં બધામાંથી સારું જોવાની ટેવ રાખવી જોઈએ તેનું એક સરસ મજાનું ઉદાહરણ છે રાજા પરીક્ષિતને તો તમે બધા ઓળખો જ છો રાજા પરીક્ષિત વિહારમાં માર્ગ ભૂલ્યા બહુ તપાસ કરતાં તરસ છીપાવવા માટે એક સરોવર મળ્યું ઘોડા પરથી ઉતરી પાણી પીવા આગળ વધ્યા તો જોયું કે યુવાન દેવ કન્યાઓ જળાશયમાં વસ્ત્ર વિના સ્નાન કરતી હતી રાજા શ્રમના માયરા પાછા ફરી ગયા અને એક ઝાડને ઓથે છુપાઈને તેમના ચાલ્યા જવાની વાટ જોવા લાગ્યા એટલામાં જોયું કે એ બાજુથી મુનિ સુખદેવ આવ્યા યુવાન વસ્ત્રવિહીન તેઓ પણ એ સરોવરમાં પાસે જ સ્નાન કરતા રહ્યા દેવકન્યાઓએ તે બાબત કોઈ ધ્યાન આપ્યું નહીં વાંધો લીધો નહીં સુખદેવ ચાલ્યા ગયા થોડી પછી વયોવૃદ્ધ વ્યાસ સરોવર તીરે પહોંચ્યા તેમને ફક્ત પાણી જ પીવું હતું વસ્ત્ર પણ પહેર્યા હતા એમને દેખતા જ દેવકન્યાઓ ભાગી અને કપડાં લપેટીને ઝાડની ઓથમાં વ્યાસજી ચાલ્યા ન ગયા ત્યાં સુધી લપાઈ રહી પરવારીને જ્યારે દેવકન્યાઓ જવા લાગી ત્યારે પરીક્ષિત કુતુહલથી પૂછ્યું આપ કપડાં વગરના યુવાન શુકદેવની નજીક સ્નાન કરવામાં કોઈ વાંધો ન ઉઠાવ્યો પરંતુ વસ્ત્રધારી વયોવૃદ્ધ વ્યાસને જોઈને આ પ્રકારે કેમ નાસી ગયા કન્યાઓએ કહ્યું રાજન અમે તે બંનેની મનહસ્થિતિ અને પૂર્વ ઇતિહાસ જાણીએ છીએ શુકદેવ નિર્વિકાર હતા અને વ્યાસના પહેલાના કૃત્યો કુસંસ્કારના રૂપમાં છુપાયેલા પડ્યા હતા મહત્વ પરિસ્થિતિનું નહીં મનહસ્થિતિનું હોય છે બાહ્ય આચરણ ગમે તેવું હોય વ્યક્તિ અંદરથી સુસંસ્કારી છે કે નહીં તેના ઉપર તેનું મૂલ્યાંકન કરાય છે